જીતેન્દ્ર ફરી એકવાર મારી YouTube ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જે ચેપ્ટર છે એ સમજી રહ્યા છીએ. એના આજે ચોથા ભાગની અંદર પરિમિતિના આધારે, ક્ષેત્રફળના આધારે કંઈક વિશિષ્ટ દાખલા, થોડાક અપ લેવલના દાખલા જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ પૂછાઈ શકે એવા સંભાવના છે. તો મિત્રો, નોટ અને પેન સાથે રાખો, ધીમે ધીમે એક પછી એક ઉદાહરણ આપણે સમજતા જશું. અને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ ને સમજો, બરાબર. મિત્રો, પેલું ઉદાહરણ આપણે જોઈએ કે એક વ્યક્તિ 25 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈ વાળા લંબચોરસ મેદાનના બદલામાં, મિત્રો 25 મીટર લંબાઈ છે, 9 મીટર પહોળાઈ છે, બરાબર, લંબચોરસ મેદાનના બદલામાં ચોરસ મેદાન બનાવવા માંગે છે. મિત્રો, પેલા સમજીએ, રકમને વાંચીએ, રકમને એકદમ સમજી લેવાની છે. ચોરસ મેદાન બનાવવા માંગે છે તો ચોરસ મેદાનની પરિમિતિ શોધો. મિત્રો, આની અંદર પેલી વસ્તુ તો એક સંભાવ શક્યતા કે આ લંબચોરસ મેદાન છે, એમાંથી ભાઈને આ ચોરસ મેદાન બનાવવું છે. ઓકે, લંબચોરસ માંથી એને ચોરસ, ખાસ આપણે અહીંયા આપણે સમજી લઈએ છીએ કે આ રીતે લંબચોરસ મેદાન છે, એની લંબાઈ આપણને આપણે 25 મીટર, પહોળાઈ આપી 9 મીટર. ઓકે, હવે આમાંથી આપણે શું કરવું છે, ચોરસ મેદાન બનાવવું છે. તો ચોરસ મેદાનની પરિમિતિ કેટલી, તો આવા દાખલાની અંદર સૌ પ્રથમ આપણે શું કરવું એ આપણે વિચારવું પડશે. તો ખાસ સૌ પ્રથમ આવા દાખલા છે મિત્રો, તો એની અંદર પેલા તો લંબચોરસ નું ક્ષેત્રફળ છે, બરાબર, એ આપણે શોધી લઈએ. લંબચોરસ નું ક્ષેત્રફળ અહીંયા મિત્રો જે મેદાન બનાવવું છે, તો આજ જગ્યાનો ઉપયોગ કરવાનો છે, સમજી લેજો. આ જગ્યાનો ઉપયોગ કરી અને ચોરસ જગ્યા બનાવવાની છે, એનો મતલબ કે આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે 25 મીટર, પહોળાઈ કેટલી છે 9 મીટર, બરાબર. 25 × 9 કરીએ એટલે 225. મિત્રો કેટલા આવશે, 225, બરાબર, 225 ચોરસ મીટર. મિત્રો, આ જગ્યાના આપણે ઉપયોગ કરી અને ચોરસ નું, ખાસ શું જોઈએ છે, ચોરસ નું આપણે શું બનાવવાનું છે, મેદાન બનાવવાનું છે. તો હવે આપણે ત્યાર પછી આ જે 225 ચોરસ છે, બરાબર, તો આ જગ્યા, આ ક્ષેત્રફળ જો સમજવાની વસ્તુ એ છે મિત્રો, લંબચોરસ છે એ જગ્યામાંથી જ આપણે ચોરસ બનાવવાનું હોય ખેતર, બરાબર, લંબચોરસ મેદાન છે એને ચોરસ મેદાનમાં બદલાવવું હોય તો આની જેટલી પરિમિતિ આ ક્ષેત્રફળ છે લંબચોરસ નું, એટલું જ કેનું ક્ષેત્રફળ હોવું જોઈએ, ચોરસ નું. તો અહીંયા લખીએ ચોરસ નું ક્ષેત્રફળ, ચોરસના ક્ષેત્રફળ નું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. ખાસ આપણે સમજી લઈએ તો અહીંયા આપણે 225 છે મિત્રો, 225 બરાબર લંબાઈ, અને આપણે સમજીએ છીએ લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબાઈ ને બદલે આપણે x ધારી લઈએ તો x ગુણ્યા x, તો આપણે સરળ રહેશે, બરાબર. તો 225 બરાબર x નો વર્ગ, બરાબર. તો x બરાબર કેટલા મળે, લંબાઈ બરાબર કેટલા મળે, 15 મળે. મિત્રો, લંબાઈ આપણે કેટલી મળી, 15. જો અહીંયા લંબાઈ ગુણ્યા લંબાઈ લખીએ તો લંબાઈનો વર્ગ એવું આપણે સમજવું પડે, પણ લંબાઈ બરાબર આપણે x ધારશું તો આપણને 200 લંબચોરસની ક્ષેત્રફળ છે, 225 એ જ ચોરસનું ક્ષેત્રફળ છે. મિત્રો, આ જે ક્ષેત્રફળ લંબચોરસનું મળ્યું એ જ આ ચોરસનું ક્ષેત્રફળ 225 જ હશે, બરાબર. એમાંથી આપણે શું બનાવવું છે, ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ મેદાન બનાવવું છે, એટલે ચોરસનું ક્ષેત્રફળ આટલું જ હોવું જોઈએ. એના આધારે આપણને લંબાઈ મળી ગઈ, શું મળી ગઈ, લંબાઈ મળી જાય છે. હવે આપણે શું કીધું છે, આ લંબાઈ ના આધારે આપણને શું કીધું, ચોરસ મેદાનની પરિમિતિ. તો ચોરસ મેદાનની પરિમિતિ બરાબર 4 × લંબાઈ, એકદમ ઈઝી છે. 4 લંબાઈ આપણે કેટલી મળી, 15, 15 × 60 મીટર. મિત્રો, આ રીતે આ જે લંબચોરસ મેદાન છે મિત્રો, એ મેદાનના આધારે આપણે શું કર્યું, લંબચોરસ મેદાનમાંથી ચોરસ મેદાન બનાવવું છે. તો લંબચોરસના ક્ષેત્રફળનો ઉપયોગ કરી એ ચોરસનું ક્ષેત્રફળ બને, ચોરસના ક્ષેત્રફળ બરાબર 225 મીટર આવે, ચોરસ મીટર આવશે. એને આપણે શું કર્યું, એને એક્સ થાય, લંબાઈ એક્સ આપણે સમજી, એક્સ ગુણ્યા એક્સ. મેં તમને બીજા ભાગની અંદર પણ આ સમજાવેલું છે, તમારે વર્ગ અને વર્ગમૂળ પાકા કરવા પડશે. જો અહીંયા એક્સ નો વર્ગ છે 225 છે, બરાબર, એક્સ બરાબર જો આપણે મેળવવા હોય તો એ 15 આવે છે. મિત્રો, આ આપણે સમજવું ખાસ પડશે. દાખલા તરીકે હજુ પણ તમને હું સમજાવી દઉં કે વર્ગ અને વર્ગમૂળ ને થોડીક આપણે સમજી લઈએ અહીંયા એક વખત પાછું. એક નો વર્ગ એટલે 1 × 1, તો 1 જ આવશે, બરાબર. 2 નો વર્ગ એટલે 2 × 2 બરાબર 4. મિત્રો, 4 2 નો વર્ગ કેટલો મળે, 4 મળે છે, પણ 4 આપેલા હોય તો 4 નું વર્ગમૂળ કેટલું મળે, 2. સમજાઈ ગઈ તમે?
ત્રણ નો વર્ગ પૂછે તો ત્રણ નો વર્ગ ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ તેરી નવ, નવ નું વર્ગમૂળ કેટલું આવે ત્રણ. એ રીતે આપણે સમજી લઈએ કે દસ નો વર્ગ કહીએ તો શું આવે, સો નું વર્ગમૂળ પૂછે તો દસ, એકસો અગિયાર નો વર્ગ કેટલો આવે એકસો ને એકવીસ, એકસો એકવીસ નું વર્ગમૂળ પૂછે તો કેટલું આવે અગિયાર આવે છે. એમ મિત્રો અહીં બસો પચીસ છે મિત્રો, એ પંદર ગુણ્યા પંદર કરીએ આપણે, ઓકે, પંદર નો વર્ગ, પંદર નો વર્ગ કેટલો આવે બરાબર બસો પચીસ આવે છે. તો બસો પચીસ નું વર્ગમૂળ આપણે કરશું તો આપણને પંદર મળે. આના માટે તમારે બીજો કોઈ રસ્તો નથી મિત્રો, ખાસ તમારે વર્ગ પાકા કરવા પડશે તો જ તમને આ આવડશે. હવે મિત્રો આપણે બીજો દાખલો કરી લઈએ, ખાસ શું કહેવા માંગે સમજી લે. ખાસ મિત્રો હવે આપણે ઉદાહરણ બે છે એ સમજી લે કે એક લંબચોરસ ની પરિમિતિ એક ચોરસ ના પરિમિતિ જેટલી છે. મિત્રો આ લંબચોરસ ની પરિમિતિ અને ચોરસ, ખાસ આપણે અહીં સમજવા માટે ઉદાહરણ દે, આ લંબચોરસ છે અને આ ચોરસ છે. મિત્રો આની પરિમિતિ, પરિમિતિ એટલે શું મિત્રો આપણે ખાસ સમજી લઈએ આપણે અહીંયા બરાબર, આ જે પરિમિતિની વાત થાય એટલે મિત્રો બહારની બાજુ સપાટીની વાત થાય છે, ઓકે. તો આની પરિમિતિ સમજી લો જેટલી છે એટલી જ કોની પરિમિતિ છે, આની છે, ઓકે, ચોરસની. બે ની પરિમિતિ સરખી છે, લંબચોરસની લંબાઈ અને પહોળાઈ તમને આપેલી છે, તો લખી નાખે લંબચોરસની પરિમિતિ બરાબર બે ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. લંબાઈ કેટલી છે પચીસ, લંબાઈ કેટલી આપણને મળી છે પચીસ, પહોળાઈ કેટલી છે પંદર મીટર, ઓકે, ગુણ્યા બે, પચીસ ને ચાલીસ ગુણ્યા બે મિત્રો કેટલી મળે છે આપણને એસી મીટર મળે છે. મિત્રો જો લંબચોરસની પરિમિતિ અહીં શરત જ કીધી છે, લંબચોરસની પરિમિતિ ને ચોરસની પરિમિતિ જેટલી જ છે, એનો મતલબ થાય છે કે આની પરિમિતિ કેટલી છે એસી છે, તો ચોરસની પણ કેટલી હશે એસી પરિમિતિ હોય છે. આપણે શોધવાનું શું છે ચોરસનું ક્ષેત્રફળ. મિત્રો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આપણે શું કરવું પડશે, હંમેશા ખાસ યાદ રાખીએ બાળકો કે ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ જોવી પડે. તો મિત્રો લંબાઈ કેટલી છે એ શોધવા માટે અહીંયા આપણે ખાસ જોઈ લઈએ. હવે આપણે આ જ પરિમિતિનો ઉપયોગ કરશું, ચોરસની પરિમિતિ બરાબર શું આવશે ચાર ગુણ્યા લંબાઈ. મિત્રો આ સૂત્ર આપણને યાદ છે, તો ચોરસની પરિમિતિ કેટલી એસી છે, ઓકે, બરાબર ચાર ગુણ્યા લંબાઈ. તો આ ચાર બરાબર ની આ બાજુ જશે અહીં એસી, મિત્રો ચાર આ બાજુ જશે ભાગી નાખવાના લંબાઈ શું આવશે ચાર દુ આઠ એટલે વીસ. લંબાઈ કેટલી મળી આપણને વીસ. મિત્રો લંબાઈ આપણને જો મળી લીધી હોય તો ક્ષેત્રફળ આપણને મળી જાય, પરિમિતિનું ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને મળી જાય. શું કરવાનું, ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, આ જ એની સૂત્ર છે. મિત્રો લંબાઈ કેટલી છે વીસ, તો આ પણ કેટલું આવશે વીસ, ચાર દુ બે દુ ચાર, ચાર ગુણ્યા શૂન્ય ચોરસ. એકમ ખાસ લખવાનો મિત્રો, એકમ કેવો છે આનો મીટર છે, તો ચારસો મીટર આનો જવાબ બને છે. મિત્રો ખાસ દાખલાને સમજી લઈએ એક વખત આપણે હજુ વખત, કે ચોરસની લંબચોરસની પરિમિતિ એટલી ચોરસની પરિમિતિ છે, તો લંબચોરસની પરિમિતિ આપણને એસી મળી, તો ચોરસની પરિમિતિ કેટલી છે એસી, તો ચોરસની પરિમિતિ એસી જે પરિમિતિ સૂત્રમાં રકમ મૂકશું એસી, તો આપણને એક લંબાઈ મળી ગઈ ચાર, આ ચાર છે બરાબરની આ બાજુ ગયા, ઓકે, તો આપણને લંબાઈ કેટલી મળી વીસ. તો ઈઝી છે ક્ષેત્રફળ શોધવું, તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો આવશે. આ ચારસો ચોરસ મીટર ઈસુ છે ચોરસનું ક્ષેત્રફળ બને છે. ત્યાર પછી મિત્રો એક છે ત્રીજું ઉદાહરણ ને ચોથું ઉદાહરણ એકદમ સમજવા જેવું છે ને ખાસ આઈએમપી ગણી શકાય. એક ટુવાન પચાસ સેમી પહોળો અને સો સેમી લાંબો છે, ધોવાના કારણે તેની લંબાઈ વીસ ટકા અને પહોળાઈમાં દસ ટકા ઘટી ગઈ તો ક્ષેત્રફળ કેટલું ઘટ્યું. મિત્રો સમજી ગયા કે આ એક ટુવાલ છે મિત્રો, ઓકે, લંબાઈ કેટલી છે પચાસ સેન્ટીમીટર, પહોળાઈ કેટલી છે સો સેન્ટીમીટર, ઓકે. હવે તેને ધોવામાં, ટુવાલ ધોવામાં આવ્યું મિત્રો, ધોવાના કારણે લંબાઈમાં, મિત્રો લંબાઈમાં કેટલા ટકા, ઓકે, લખી નાખે લંબાઈ કેટલી છે પચાસ સેમી, પચાસ સેમી ના વીસ ટકા, મિત્રો કેટલા વીસ ટકા, એટલે વીસ ટકા હોય એટલે હંમેશા સો વડે ગુણી નાખવાના, ઓકે, તો પચાસ ને કેટલા વડે આપણે ગુણી નાખીએ સો વડે ગુણી નાખીએ, મીંડું મીંડું ગયું એટલે કેટલા પાંચ દુ દસ સેમી ઘટાડો આવ્યો, કેટલો આવ્યો દસ, એટલે પચાસ ઓછા દસ એટલે નવી લંબાઈ કેટલી આવશે ચાલીસ સેન્ટીમીટર, ઓકે. અને પહોળાઈમાં, લંબાઈ અને પહોળાઈ ની વાત કરીએ, પહોળાઈ, પહોળાઈ કેટલી છે તો કે ભાઈ સો સેન્ટીમીટર,
એમાં 10% નો મીંડું મીંડું કયું એટલે 10 સેન્ટીમીટર, તો નવી પહોળાઈ કેટલી આવશે? 100 - 10 = 90, કેટલી આવશે? 90 સેન્ટીમીટર આ નવી એની પહોળાઈ. તો ક્ષેત્રફળ મિત્રો શું કીધું છે? ક્ષેત્રફળ કેટલું ઘટે? મિત્રો પહેલા તો આપણે શું કરીએ, ટુવાલ નું ક્ષેત્રફળ અહીં શોધી લઈએ. ટુવાલ નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી છે? 50, પહોળાઈ કેટલી છે? 100. તો 5 × 5 = 5, 500 ચોરસ સેન્ટીમીટર. મિત્રો આ પણ જવાબ સાચો હશે. 500 ચોરસ ન લખે પણ સેમી નો સ્ક્વેર લખે, સેમી સ્ક્વેર, આ પણ જવાબ આપણો સાચો બને. ખાસ બાળકો જોવાનું છે 500, પણ દાખલો પૂરો નથી મિત્રો. દાખલામાં શું કીધું છે? ધો, આ ટુવાલ નું ક્ષેત્રફળ છે, પણ ટુવાલ ને ધોવાના કારણે એની લંબાઈ છે મિત્રો એમાં 20% નો ઘટાડો થયો અને પહોળાઈમાં 10% નો ઘટાડો. તો હવે એના આધારે ઘટાડા ને નવું ટુવાલ, બરોબર, ટુવાલ નો ઘટાડો થયો લંબાઈ અને પહોળામાં ઘટાડો, એનું ક્ષેત્રફળ કેટલું આવશે? ટુવાલ નું ક્ષેત્રફળ સુધી લે પાછું નવું, ટુવાલ નું ધોયા પછી એનું ક્ષેત્રફળ સુધી લે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી થઈ ગઈ હવે? 40 થઈ ગઈ. પહોળાઈ કેટલી થઈ ગઈ? 90. મિત્રો ધોયા પછી પેલા હતી 50, 20% ઘટી એટલે 40 થઈ ગઈ. પેલા હતી પહોળાઈ 100, 10% ઘટી એટલે 90 થઈ ગઈ. 9 × 4 = 3600 મિત્રો ચોરસ સેમી. ઓકે, 3600 ચોરસ સેમી શું થયું? ટુવાલ નું ક્ષેત્રફળ થયું. પણ પ્રશ્ન શું પૂછ્યું છે? ઘટી ગઈ તો કેટલું ક્ષેત્રફળ કેટલું ઘટે? કેટલું ક્ષેત્રફળ ઘટ્યું? તો પેલા હતું 5000 મિત્રો, કેટલું છે અહીં? 5000 મિત્રો, 5000 છે બરોબર. અહીં 3600 છે, 5000 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 3600 બાદ કરી નાખીએ એટલે આવે જવાબ આપણો 1400. મિત્રો કેટલું આવશે? 1400 ચોરસ સેમી અથવા 1400 સેમી નો સ્ક્વેર, આ પણ જવાબ આપણો સાચો હશે. જો ઓપ્શન માં 1400 ની માથે સેમી ઉપર વર્ગ લખે તો પણ સાચું છે. અહીંયા આપણે 50 × 100 એટલે 5000 ચોરસ સેમી, અહીંયા 5000 સેમી સ્ક્વેર લખે તો પણ સાચું. આપણે એક બિંદુ મુકતા ભૂલી ગયા તા મિત્રો, ખાસ એની નોંધ લેજો. અહીંયા ખાસ જવાબ શું આવ્યો છે? તો ટુવાલ નું 20% લંબાઈ ઘટે અને પહોળાઈ 10% ઘટે, તો એના આધારે આવા ઘટાડા વાળા દાખલા હોય તો આવી રીતે આપણે પેલા મેળવી લેવાની લંબાઈ અને એના આધારે ક્ષેત્રફળ શોધ્યું, અને મોટું જે ક્ષેત્રફળ ટુવાલ નું હતું એમાંથી આ ઘટ્યું ક્ષેત્રફળ ની બાદ કરી નાખ્યું, જવાબ કેટલો આવે છે? 1400 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી મિત્રો આ દાખલો પણ એવો જ છે. એક લંબચોરસ ની લંબાઈ અને પહોળાઈ ક્રમશ 80 અને 40 મીટર છે. જો લંબાઈમાં 5% વધારો અને પહોળાઈમાં 5% ઘટાડો કરવામાં આવે તો પરિમિતિમાં કેટલો તફાવત? મિત્રો અહીંયા જો ક્ષેત્રફળ કીધું એટલે આપણે ક્ષેત્રફળ શોધ્યા, અહીંયા પરિમિતિ કીધી છે બરાબર, તો આપણે પરિમિતિ પેલા શોધવાની છે. ઓકે, લંબચોરસ છે, વિગત લખી નાખીએ. કેટલી છે લંબાઈ? કેટલી છે? 80 મીટર. પહોળાઈ કેટલી છે? 40 મીટર. ઓકે, તો પેલા તો મૂળ લંબચોરસ ની પરિમિતિ પેલા આપણે શોધી લઈએ. શું આવશે? 2 × લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર માં મૂકી દઈએ. શું છે? 2 × કેટલા છે? 80 વત્તા 40, 120 × 2 240 મીટર જવાબ આવે. ઓકે, પણ હવે શું કીધું છે? લંબાઈમાં 5% વધારો. લંબાઈ કેટલી છે? 80%. અહીં આપણે લંબાઈ પેલા કેટલી હતી? 80, એના 5%. મીંડું મીંડું ગયું, 8 × 5 = 40 / 10 મીંડું મીંડું ગયું, 4 મીટર નો વધારો આવ્યો. એટલે હવે નવી લંબાઈ કેટલી આવી? નવી લંબાઈ બરાબર શું મળશે? 80 વત્તા 4 = 4 એટલે 84 મીટર આપણે આવે બરાબર. અને પહોળાઈમાં 5% ઘટાડો. પહોળાઈ કેટલી છે જોઈ લો, કેટલી હતી? 40 ના કેટલા ટકા? 5%. ઓકે મિત્રો, જયારે આવા ટકા હોય તો આપણે પણ યાદ રાખીએ, 40 ના 10% એટલે 4, 10% હોય તો 4, ને 5% કે તો 4 ના અડધા 2 જ આવે. પણ આપણે દાખલો કરીએ બરાબર, 5 × 20 / 10 મીંડું કયું એટલે 2 મીટર, 40 માંથી 2 બાદ કરી એટલે 38 મીટર નવી લંબાઈ પહોળાઈ આપણને મળે. કેટલી મળે છે? પહોળાઈ. હવે આપણને કીધું છે શું? કે પરિમિતિ, હવે આ નવી પરિમિતિ શોધી નાખીએ. 2 × લંબાઈ વત્તા પહોળાઈ કેટલી આવશે? 2 × લંબાઈ, 2 × લંબાઈ કેટલી આવી? 84 થઈ ગઈ. પહોળાઈ કેટલી થઈ ગઈ? 38.
આઠ ને ચાર બાર નો બગડો વધી પડી એક, આઠ ને ચાર બાર એકસો બાવીસ ગુણ્યા બે, બે દુ ચાર, બે દુ ચાર, બે કા બે બસો ચુમ્માલીસ મીટર આવે છે. નવી જે લંબચોરસની પરિમિતિ કેટલી આવી? એકવાર લંબાઈમાં 5% વધારો કર્યો અને પહોળાઈમાં 5% ઘટાડો કર્યો તો કેટલો જવાબ આવે છે? 244 મીટર. તો તફાવત કેટલો? અહીંયા શું કીધું છે? તફાવત મિત્રો, તફાવત શોધવો હોય તો આપણે 244 માંથી કેટલું? 244 મિત્રો, ખાસ અહીં 244 હતી નવી આવી, એમાંથી 240 બાદ કરી નાખીએ, ચાર કેટલો મીટર? 4 મીટર નો તફાવત. ખાસ મિત્રો, આ લંબચોરસમાં તફાવત કેટલો આવે છે? 4 મીટર નો આવે છે. આનો જવાબ 4 મીટર છે મિત્રો. ખાસ આવા દાખલા જવાહર નવોદયની અંદર ખાસ પૂછાય છે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. તો આવા લંબાઈમાં વધારો ઘટાડો થાય ત્યારે ખાસ રકમને વાંચી અને દાખલો કરવા પ્રયત્ન કરવો. મિત્રો, વિડીયો ગમે તો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. આ પછી હજુ પણ આપણે નવા જે દાખલા હશે અને તમે બધાએ મને ખાસ વોટ્સઅપના માધ્યમથી જે મને પોસ્ટ મોકલેલી હશે એના આધારે જે પણ દાખલા તમને મુશ્કેલી પડતી હશે એ દરેક દાખલાનું આમ કહેવાય કે વિડીયો દ્વારા આપણે મૂકવામાં આવશે જેથી કરીને દરેક બાળકોને એનો લાભ મળે. તો હવે પછી આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક યુ, આભાર.